नमस्कार विद्यार्थी मित्रों, जय माताजी, जय भवानी। हूँ छू वंश केयूर अने तमे सौ निहाळी रह्या छो आपणी सहियारी यूट्यूब चेनल ओसनो नॉलेज। आजे आपणे आ विडियो लेक्चरनी अंदर खास धोरण नंबर 9 नो विषय छे सामाजिक विज्ञान, तेमां एक मार्कना मोस्ट आईएमपी क्वेश्चन जोवाना छीए, जे आवनारी तमारी जे एकम कसोटी 8 छे तेमां 100% पूछाई तेवा प्रश्नो छे। तो आ वीडियो मात्र तमारा माटे ज बनावेलो छे। वीडियो लेक्चरने अंत सुधी जोजो, जेथी करी अने तमारी आवनारी दरेक कसोटीमां तमने उपयोगमां आवी शके। तो चालो मित्रों, समयनो बगाड कर्या सिवाय आपणे आपणा वीडियो तरफ जईए। तो धोरण नंबर 9 सामाजिक विज्ञान एक मार्कना आईएमपी प्रश्नों तमने अहींया आपेला छे। तो विभाग नंबर ए અને વિભાગ નંબર એની અંદર પ્રથમ પ્રશ્ન છે, બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આ દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદની વાત કરીએ તો પ્રશ્ન નંબર બીજો છે, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો અહીંયા આવશે મોરલે મિન્ટોનો જે સુધારો હતો, તેમણે મુસ્લિમોને કોમી મતદાર તરીકે મંડળો આપ્યા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો છે, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો તે હતા અરવિંદ ઘોષ। કોણ હતું? અરવિંદ ઘોષે સશસ્ત્ર ક્રાંતિની સર્વપ્રથમ ભૂમિકા ગુજરાતની અંદર તૈયાર કરી હતી। ત્યારબાદનો પ્રશ્ન નંબર ચોથો, પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સર્વપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો તે હતા મેડમ ભીખાઈજી કામા। પરદેશની અંદર એટલે કે જર્મનીની અંદર સર્વપ્રથમ વખત ભારતનો ઝંડો જેણે ફરકાવ્યો હોય એવા વ્યક્તિ, તો એવા વ્યક્તિ હતા મેડમ ભીખાઈજી કામા। ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, યુરોપના કયા દેશોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું? તો તે હતા અંગ્રેજો। આ ચોરના દીકરાઓ દરેક વસ્તુ અહીંયાથી ચોરી ગયા, આ છે અંગ્રેજો। યુરોપની એવી પ્રજા કે જેણે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું, પણ કઈ રીતે? તો કે ભારતનું શોષણ કરી અને પછી। ત્યારબાદનો પ્રશ્ન છે, 1857ના સંગ્રામની નિષ્ફળતા માટેના પરિણામો અથવા તો પરિબળોમાં એકનો સમાવેશ થતો નથી? અહીંયા જુઓ, નથી પૂછ્યું તમને, થાય છે એમ પૂછેલું નથી। તો કયું સમાવેશ નથી થતું? તો કે સંગ્રામકારીઓની રાષ્ટ્રીય ભાવના। તો જે સંગ્રામકારીઓ હતા એમની રાષ્ટ્રીય ભાવનાના કારણે નિષ્ફળ નહોતું ગયું, પણ બાકીના જે 3 ઓપ્શન છે તેમના કારણે નિષ્ફળ ગયું હતું, જેમ કે અપૂરતા અને પછાત શસ્ત્રો, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ અને નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત। આ ત્રણેય કારણોના કારણે 1857નો સંગ્રામ નિષ્ફળ નીવડ્યો હતો। ત્યારબાદની વાત કરીએ તો મવાળ જૂથ યોમેશ ચંદ્ર બેનર્જી, જહાલ જૂથ, તો જહાલ જૂથમાં કોણ આવશે? મવાળ જૂથની અંદર કોણ હતા? તો કે વ્યોમેશ ચંદ્ર બેનર્જી। તો જહાલ જૂથની અંદર કોણ હતા? તો તેમાં આવશે બાળ ગંગાધર ટિળક, લોકમાન્ય ટિળક પણ તેમને કહેવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન નંબર 8મો છે, ક્રાંતિકારી યોજનાનો વિચાર ફેલાવવા માટેની પુસ્તિકાઓમાં એકનો સમાવેશ થતો નથી? તો તેમાં આવશે વંદે માતરમ। તો વંદે માતરમનો સમાવેશ થતો નથી। જુઓ, અહીંયા નથી અને છે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બાકીની જે 3 પુસ્તિકાઓ છે તેમનો સમાવેશ થાય, કસરત, કાયદાનો સંગ્રહ અને દેશી વનસ્પતિ દવાઓ, તો આ બધા જે છે એમનો સમાવેશ થાય છે, પરંતુ વંદે માતરમનો સમાવેશ થતો નથી। એક જોડકું સાચું નથી તે તમારે કહેવાનું છે। રોલેટેકનો કાયદો તો કાળો કાયદો, સાચી વાત છે। અરવિંદ ઘોષ ભવાની મંદિર, તો એ પણ સાચી વાત છે। લાલા હરદયાળ તો ગદ્દર પાર્ટી, તો એ પણ સાચી વાત છે। તો ગાંધીજીના આધ્યાત્મક ગુરુ શ્રીમદ રામચંદ્ર, તો રામચંદ્રનો તો રાજચંદ્ર હતા, શ્રીમદ રાજચંદ્ર હતા, તો આ એક કેવું થશે?
ખોટું થશે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન નંબર 10મો છે, મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કેટલાક લેખકો કોને ઓળખે છે? તો હવે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે લેખકો કોને ગણાવે છે? તો મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કેટલાક લેખકો લોર્ડ મિન્ટો ને ઓળખાવે છે. કારણ કે લોર્ડ મિન્ટો, મોરલે મિન્ટોનો જે સુધારો થયો ત્યારથી જ મુસ્લિમ લોકો છે તેમને મત આપવાનો તથા પોતાનો ઉમેદવાર ચૂંટણીની અંદર ઊભો રાખવાનો અધિકાર મળ્યો હતો. લાલ બાલ અને પાલની ત્રિપુટીએ ખાલી જગ્યા નીતિ અપનાવી. તો લાલ બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી હતી. કઈ નીતિ અપનાવી હતી મિત્રો? જહાલવાદી નીતિ અપનાવી હતી લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને પાલ. આ પાલનું જે નામ છે, સંપૂર્ણ નામ, તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, રેશમી રૂમાલ ઉપર રખેલું ખાલી જગ્યા તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓ સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયું તો શું લખેલું હતું? ગાલિબનામા ષડયંત્ર. શું લખેલું હતા? ગાલિબનામાનું ષડયંત્ર રેશમી રૂમાલ પર લખેલું હતું અને તેના દ્વારા તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ અને ખ્રિસ્તીઓ સામે જંગ માંડ્યો હતો. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ખાલી જગ્યા વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડી અને હિંદ પાછા ફર્યા. તો ત્યાં ગાંધીજી જે દક્ષિણ આફ્રિકાની અંદર લડતા હતા તે હતી રંગભેદની, એટલે કે ગોરા અને કાળાઓનો જે રંગભેદ છે તેમના વિરુદ્ધ લડાઈ લડી રહ્યા હતા. કોણ? તો કે ગાંધીજી. અસહકારના આંદોલનની શરૂઆતમાં ખાલી જગ્યા ભારત આવ્યા ત્યારે તેમનો પણ બહિષ્કાર કરાયો. તો અસહકારના આંદોલનની શરૂઆતમાં ડ્યુક ઓફ કેનાટ, આ ડ્યુક ઓફ કેનાટ છે, તે ભારત આવ્યા ત્યારે તેમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી. તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત મુંબઈના વતની પુણેની અંદર જન્મ પામેલા વાસુદેવ બળવંત ફડકેએ કરી. કોણે કરી હતી? સર્વપ્રથમ ક્રાંતિકારી છે વાસુદેવ બળવંત ફડકે, ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો સાયમન કમિશન 7 સભ્યોનું બનેલું હતું. કેટલા સભ્યોનું? 7 સભ્યોનું બનેલું હતું. દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? તો દાંડી કૂચ 12 માર્ચ 1930ના રોજ કરવામાં આવી હતી. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિકર્ષણ સામે સરખાવે છે? મહાભિકર્ષણ સામે સરખાવનાર વ્યક્તિ કોણ? તો તે હતા મહાદેવભાઈ દેસાઈ, જેને ગાંધી બાપુ જે છે તેમના અંગત પીએ પણ કહેવામાં આવે છે. કારણ કે ગાંધીજી સાથે જ રહેતા હતા અને મહાદેવભાઈની ડાયરીમાંથી ગાંધીજીના જીવનના ઘણા પ્રસંગો પણ લેવામાં આવેલા છે. તો આવા મહાદેવભાઈ દેસાઈ એ દાંડી કૂચને મહાભિકર્ષણની સાથે સરખાવી હતી. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો ડોમિનિયન સ્ટેટસ એટલે કે સ્થાનિક સ્વરાજ. શું થાય? સ્થાનિક સ્વરાજ. નેતાજીનું ગુલામનું નામ કોણે પાડ્યું હતું? નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ જે છે તેમનું ગુલામનું નામ કોને મળ્યું હતું? તો તે હતું સુભાષચંદ્ર બોઝને. કોને મળ્યું હતું? સુભાષચંદ્ર બોઝને. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારે દમણની નીતિ વાપરી. આ સરકારી દમણની નીતિનો ભોગ બનેલાઓ પૈકી એકનો સમાવેશ થતો નથી. તો અહીંયા નથી એમ પૂછ્યું, તો તેમાં આવશે ચિત્તરંજન મુનશી. ચિત્તરંજન મુનશીનો સમાવેશ થતો નથી. બાકી તેમની અંદર ગોવિંદ પંત, જવાહરલાલ નહેરુ, સોરી અહીંયા જવાબ આપણો આવશે જવાહરલાલ નહેરુનો સમાવેશ થતો નથી. બાકી ચિત્તરંજન મુનશી, ગોવિંદ પંત અને લાલા લજપત રાય આ બધાનો સમાવેશ થાય છે.
ત્યારબાદ છે નાગાલેન્ડની રાજધાની તો કોહિમા, અને મણિપુરની રાજધાની કઈ થશે? તો તે થશે ઇમ્ફાલ. કઈ થશે? ઇમ્ફાલ. ત્યારબાદ છે લાઠીચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી? તો લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી ચાર્ડસની હત્યા કરવામાં આવી. કોની? ચાર્ડસની હત્યા કરવામાં આવી. કયા દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? તો 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ અને પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. અને આ દિવસમાં કોની હાજરી હતી? મોતીલાલ નહેરુ, જે જવાહરલાલ નહેરુના પિતાજી છે તેમની. કાગડા કૂતરાના મોતે મરીશું, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું, તેવી પ્રતિજ્ઞા લેનાર કોણ હતું? તો આવી પ્રતિજ્ઞા લેનાર ગાંધીજી પોતે હતા. કોણ હતા? ગાંધીજી પોતે હતા. કે ભાઈ, કાગડા કૂતરાના મોતે મરી જઈશ, પરંતુ હવે સ્વરાજ લીધા સિવાય પાછો આશ્રમમાં આવીશ નહીં. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ કયો ધારો પસાર કર્યો? તો માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો પસાર કર્યો. કયો? હિન્દ સ્વતંત્રતા ધારો પસાર કર્યો. નેતાજીએ સૈનિકોને કયા કયા સૂત્રો આપ્યા? તો નેતાજીએ સૈનિકોને સૂત્રો આપ્યા, ચલો દિલ્હી, તું મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા, જય હિન્દ. આવા 3 સૂત્રો નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે આપેલા છે. સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તે ખાન અબ્દુલ ગફાર ખાન. કોને? ખાન અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝનું હુલામણું નામ? તો તે છે નેતાજી. મીઠાનો અન્યાયી કાયદો કોણે તોડ્યો? તો મીઠાનો અન્યાયી કાયદો ગાંધીજીએ તોડ્યો હતો. દિલ્હીમાં કોના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ થયું? તો દિલ્હીની અંદર દારૂબંધી માટે પિકેટિંગ કસ્તુરબા ગાંધી, જે ગાંધીજીના ધર્મપત્ની છે, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. ઈસવીસન ખાલી જગ્યામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું? તો ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો અત્યારે ભારતીય સંઘમાં 29 રાજ્યો અસ્તિત્વમાં છે. કેટલા રાજ્યો? 29 રાજ્યો અસ્તિત્વમાં છે. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો આંધ્રપ્રદેશમાંથી તેલંગણા. કયું રાજ્ય અલગ પડ્યું? તેલંગણા. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટરમાંનું એક નથી? તો હવે 7 સિસ્ટરમાંથી એક ન હોય તેવું રાજ્યનું જોડકું છે, તો તેમાં આવશે ડી, ઉત્તરાખંડ અને ઝારખંડ ના આવે. બાકી મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, અસમ અને મણિપુર આ 7 સિસ્ટરની અંદર આવે. 7 સિસ્ટર અને એનો એક ભાઈ જેમનું નામ છે અસમ, કારણ કે તે વચ્ચે આવેલું છે અને અસમને લગભગ બધા જ 7 સિસ્ટરના રાજ્યો છે તેમની સરહદ અડે છે માટે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો? તો આપણું ગુજરાત અને આપણા ગુજરાતના સ્થાપના દિવસને આપણે સૌને ખબર હોય, 1 મે 1960ના રોજ આપણું ગુજરાત છે તે બૃહદ મુંબઈમાંથી આઝાદ થયું હતું. બ્રિટિશ પાર્લામેન્ટ કયો ધારો જુલાઈ 1947માં પસાર કર્યો? તો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો. કયો સ્વતંત્ર ધારો? હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કર્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે કયા દેશનો ઉદય થયો? તો આપણે સૌને ખબર છે કે 26 જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ, અને એમાં એક જ દેશ હોય જેમનું નામ છે ભારત મેરા મહાન. તો ભારત દેશનો ઉદય થયો. આઝાદ ભારતનું શરૂઆતમાં કેટલા વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું હતું? તો આઝાદ ભારતનું પ્રથમ તો 4 વર્ગોમાં. કેટલા વર્ગોમાં? અ, બ, ક અને ડ, આવા 4
જૂથની અંદર એટલે ચાર વર્ગોની અંદર તેમનું વિભાજન કરવામાં આવ્યું હતું. ભાષાવાદે સેને ઉત્તેજન આપ્યું? તો ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું કે ભાઈ હું મરાઠી બોલું છું તો મારું મરાઠા એટલે કે મરાઠા એમ્પાયર હોવું જોઈએ, હું ગુજરાતી બોલું છું તો મારું ગુજરાતી એમ્પાયર હોવું જોઈએ. આવી રીતે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું. કોણે? ભાષાવાદે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી? તો સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે. આમ તેણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને અખંડ ભારત બનાવ્યું. શું બનાવ્યું? અખંડ ભારત બનાવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, 15 ઓગસ્ટ 1947ના રોજ હૈદરાબાદ રાજ્યના નિઝામે હૈદરાબાદ રાજ્યને સ્વતંત્ર જાહેર કરવા માટે કઈ સ્પષ્ટતા કરી? તો જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે, આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. હવે પોતાને જોડાવું તો પાકિસ્તાનમાં, પરંતુ પાકિસ્તાન તેનાથી દૂર હતું, ભૌગોલિક રીતે તેમની સાથે જોડાઈ શકે તેમ નહોતો, અને પોતે વૈચારિક રીતે ભારત સાથે જોડવાનો તો માગતો, માટે એણે અલગ દેશની માંગ કરી, પણ તેની માંગ પૂરી થાય નહીં. ત્યાં કોણ પહોંચી ગયું? તો કે આપણા માનવંતા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં પહોંચી જાય છે. ઓપરેશન અપોલો થાય છે અને હૈદરાબાદનો નિઝામ અંતે હારી અને ભારત સાથે હૈદરાબાદને જોડી દે છે. પેપ્સુનો અર્થ શું થાય? તો પેપ્સુ એટલે પતિયાલા. શું થાય? પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન. તો પેપ્સુનો મતલબ થાય પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન. ત્યારબાદ છે, 7 સિસ્ટર એટલે કે 7 બહેન તરીકે ઓળખાતા કયા કયા રાજ્યોની રચના થઈ? તો તેમાં આવશે અસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને 7 બહેનો એટલે કે 7 સિસ્ટર રાજ્યો તરીકે ગણવામાં આવે છે. આંધ્રપ્રદેશમાંથી ખાલી જગ્યા રાજ્યની રચના થઈ તો તે હતું તેલંગાણા. ક્યારે? તો કે 2014ની અંદર. ભારતના રાજ્ય બંધારણનો અમલ ખાલી જગ્યામાં થયો તો આપણે સૌને ખબર છે 1950ની અંદર 26મી જાન્યુઆરીના દિવસે. ખાલી જગ્યાને લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે. તો તે છે બાયોટેકનોલોજી. સેના કારણે? બાયોટેકનોલોજીના કારણે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. ગોવાનું મુખ્ય મથક પણજી છે. તો આ વાત સાચી છે મિત્રો. ત્યારબાદનું પણ ખરું ખોટું છે. 25 એપ્રિલ 1960ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી થઈ હતી. તો આ વાત પણ સાચી છે. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો બંધારણના ઘડતરનું કાર્ય ઈસવીસન 1949ના રોજ પૂર્ણ થયું હતું. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો છે? તો કેન્દ્ર યાદીમાં કુલ 97 વિષયો છે. કેટલા વિષયો છે? 97 જેટલા વિષયો છે. ભારતના બંધારણમાં સુધારા બાદ કુલ કેટલા અનુચ્છેદો અને પરિષ્ઠો છે? તો ભારતના બંધારણમાં સુધારા પછી 461 જેટલા અનુચ્છેદ અને 12 જેટલા પરિષ્ઠો છે. કેટલા છે? 12 જેટલા. ત્યારબાદની વાત કરીએ, 53મો પ્રશ્ન, ભારતીય બંધારણના અધ્યક્ષનું નામ જણાવો. તો ભારતીય બંધારણના અધ્યક્ષ કોણ હતા? તો તમે તરત કહેશો કે સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો ખોટું, તે નહોતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ ગણતંત્ર ભારત બની ગયો. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. કેટલા સભ્યો હતા?
385 જેટલા સભ્યો હતા। 26મી જાન્યુઆરી ખાલી જગ્યા દિવસ તરીકે શાનદાર રીતે ઉજવાય છે। તો પ્રજાસત્તાક દિવસ, પ્રજાની સત્તાનો, પ્રજાના હકોનો દિવસ એટલે 26મી જાન્યુઆરી। ભારતના બંધારણનું સૂત્ર કયું છે? સત્યમેવ જયતે, સત્યનો હંમેશા માટે વિજય થાય છે। ત્યારબાદનો 58મો પ્રશ્ન છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। કાયદાઓ બંધારણની સર્વોપરી છે? તો કાયદાઓ બંધારણથી સર્વોપરી નથી। સૌથી મોટું કોણ હોય? બંધારણ હોય। કાયદાઓ બધાથી મોટા હોતા નથી। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે? તો આ વાત સાચી છે ભાઈ, આમુખ જ સર્વપ્રથમ બંધારણમાં હોય છે। ત્યારબાદનો પ્રશ્ન છે 60મો, આમુખ બંધારણનો આત્મા છે? તો એ પણ વાત સાચી છે ભાઈ, આત્મા વગરનું કોઈ શરીર ના હોય એવી જ રીતના આ બંધારણ છે તે આમુખ વગરનું ક્યારેય હોઈ શકે નહીં। 61મો પ્રશ્ન, સંસદનું ઉપલું ગૃહ લોકસભા છે? તો આ ખોટું છે। કયું છે? રાજ્યસભા। કોણ છે? રાજ્યસભા છે। સંસદનું નીચલું ગૃહ લોકસભા છે? તો આ વાત સાચી છે ભાઈ, ઓકે, નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઈલાજો। કયા હકને? બંધારણીય ઈલાજો એટલે કે બંધારણમાં ફેરફાર કરવાના જે હક છે તેમને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે। કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો તેમાં આવશે બાબા સાહેબ આંબેડકર। બાબા સાહેબ આંબેડકરે બે વાત કરી કે ભાઈ, જે બંધારણનો આત્મા છે ને તે બંધારણીય ઈલાજોનો હક છે, ત્યારે દેશના પાયારૂપ સિદ્ધાંતો કયા છે? તો કે રાજનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે તે પાયાના સિદ્ધાંતો છે। અને આવું કોણે કીધું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે। કઈ ઉંમરના બાળકોને ફક્ત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો મફત અને નિઃશુલ્ક એવું પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કોને છે? તો ભાઈ 6 થી લઈ અને 14 વર્ષના બાળકોને। કેટલા વર્ષના? 6 થી લઈ અને 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર છે। કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? તો અસ્પૃશ્યતા। કયું છે? અસ્પૃશ્યતાનું આચરણ ભારતનું સામાજિક કલંક ગણવામાં આવે છે। 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને કયો અધિકાર છે? તો હમણાં જ આપણે વાત કરી, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે। મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે। મૂળભૂત હકો કોને કહેવાય? તો જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી તેને બંધારણમાં સમાયા છે તેવા હકોને મૂળભૂત હકો કહેવામાં આવે છે। હવે માનવના એવા હકો જે કાયદાકીય પીઠબળ ધરાવતા હોય અને જેમનો સમાવેશ બંધારણમાં હોય, આવા દરેકે દરેક હકોને મૂળભૂત હકો કહેવામાં આવે છે। માનવીની ન્યૂનતમ જરૂરિયાત કઈ કઈ છે? તો માનવીની પ્રથમ ન્યૂનતમ એટલે કે પ્રથમ જરૂરિયાત કઈ છે? રોટી, કપડાં ઓર મકાન, ત્યારબાદ છે શિક્ષણ અને પછી છે આરોગ્ય। 1, 2, 3, 4 અને 5 આ 5 પ્રાથમિક જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન અને આધુનિક જમાના પ્રમાણે શિક્ષણ અને આરોગ્ય। ત્યારબાદનો 70મો પ્રશ્ન છે, મૂળભૂત હકો શા માટે જરૂરી છે? તો મૂળભૂત હકોની જરૂરિયાત તો હોવી જોઈએ ને, શા માટે જરૂરી છે? તો રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિની સ્વતંત્રતા, રક્ષણ માટે તેમજ સરમુખ અત્યારશાહી માટે રક્ષણ મળે તેથી મૂળભૂત હકોની જરૂરિયાત છે। જુઓ, રાષ્ટ્રની કેવી રહી? સ્થિરતા રહી, બધાના હકો એક સમાન, પછી વ્યક્તિગત સ્વતંત્રતા રહી, દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે, પોતાને પોતાની માલ મિલકત તથા પોતાના શરીરનું રક્ષણ મળી રહે તથા સરમુખ અત્યારશાહીથી તેમનું રક્ષણ થાય, આના માટે મૂળભૂત હકો હોય છે। અનુસૂચિત જાતિ જનજાતિઓની ઉન્નતિ માટે જોગવાઈઓ કોણ નક્કી કરે છે? તો આ અનુસૂચિત જાતિ છે એસી, એસટી, ઓબીસી, આ બધી જે જાતિઓ છે, તો તેમની ઉન્નતિ માટે જોગવાઈ કોણ નક્કી કરે? તો તેમના માટે રાજ્ય
ખાસ એવી જોગવાઈઓ નક્કી કરે, જે રાજ્યમાં તમે રહો છો તે રાજ્યમાં જોગવાઈઓ નક્કી થાય છે। મૂળભૂત હકોને કોણે બંધારણનો આત્મા સમાન ગણાવ્યો? તો મૂળભૂત જે હકો છે તેમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે। આત્મા કોને ગણાવ્યો? તો કે બંધારણીય ઈલાજો જે છે તેમનો, જે તમારી પાસે હક છે તેને, પણ બંધારણના જે મૂળભૂત હકો છે તેમને બંધારણના આત્મા સમાન ગણાવ્યા છે। ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરી। કયો? 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષ નક્કી થઈ છે? તો વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા 25 વર્ષ। કેટલા વર્ષ? 25 વર્ષ નક્કી થઈ છે। નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તો તેમાં આવશે રાજસ્થાન। શું આવશે? રાજસ્થાન, જે રાજ્યની અંદર ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી। તમિલનાડુમાં છે, આંધ્રપ્રદેશમાં છે, અને કર્ણાટકની અંદર પણ 2 ગૃહો, એટલે કે વિધાન પરિષદ અને વિધાનસભા, આ 2 ગૃહો હોય, આ ઉપલું ગૃહ અને આ નીચેનું ગૃહ, વિધાન પરિષદ ઉપલું ગૃહ, વિધાનસભા નીચેનું ગૃહ, જે રાજ્ય લેવલે હોય છે। ક્યાં હોય છે? રાજ્ય લેવલે। તો કયા રાજ્યમાં નથી? રાજસ્થાનમાં, આપણા ગુજરાતમાં પણ નથી। લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય? તો 5 વર્ષની। લોકસભાના દરેક સભ્યોની મર્યાદા કેટલી? તો કે 5 વર્ષની। રાષ્ટ્રપતિ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો તે લોકસભામાં। ક્યાં કરે છે? લોકસભામાં, અને રાજ્યસભામાં 12, કે જે પોતાના ક્ષેત્રની અંદર સારું એવું પ્રતિનિધિત્વ કરતા હોય તેવા લોકો, જે 12 લોકો છે, સંગીતમાં હોય, રમતગમતમાં હોય, આવા 12 લોકોની નિમણૂક પણ કોણ કરે? રાષ્ટ્રપતિ। પણ કયા ગૃહમાં? ઉપલા ગૃહમાં, એટલે કે રાજ્યસભામાં, જ્યારે લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનનું ભરતી થાય, એટલે કે સભ્યોની નિમણૂક થાય। વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે? તો તે છે આપણા રાષ્ટ્રપતિ। કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે વડાપ્રધાનને। રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો હમણાં મેં વાત કરી તેમ કેટલા? 12 સભ્યો। ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો ભારતીય સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભા, એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, આ 4 વસ્તુઓનો સમાવેશ ભારતીય સંસદમાં થાય છે। કોરમ એટલે શું? કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા, ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા પૂરતી કુલ સભ્યોની હાજર સભ્યોની સંખ્યા। માની લો કે આપણી જે પાર્લામેન્ટ છે તેમની અંદર કુલ 70 સભ્યો છે, તેમાંથી સોમવારના રોજ જે 36 સભ્યો હાજર છે, એટલે કે 50% સભ્યોથી વધારે હાજર છે, તો આ સભ્યોની જે સંખ્યા છે, કામકાજ હાથ ધરનાર લોકો અથવા તો ચાલુ રાખવા માટે પૂરતી જે સંખ્યા છે તેને શું કહેવાય? કોરમ કહેવામાં આવે છે। જાહેર નાણાંના રખેવાળ કસ્ટોડિયન કોણ છે? કસ્ટોડિયન કોને કહેવામાં આવે? તો જાહેર નાણાંના રખેવાળ તરીકે ધારાગૃહોને કહેવાય। કયા ગૃહો? ધારાગૃહો। મહાભિયોગ કોની સામે કરી શકાય? તો મહાભિયોગ મુખ્યત્વે ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ, એટર્ની જનરલ વગેરેની સામે પણ કરી શકાય છે, તથા ન્યાયાધીશની સામે પણ કરી શકાય છે, અને રાષ્ટ્રપતિની સામે પણ મહાભિયોગ કરવામાં આવે છે। પરંતુ રાષ્ટ્રપતિને તો પદ પરથી હટાવવાની સત્તા કોઈ પાસે છે નહીં, હટાવી શકે, પણ તેમના માટે પૂરતા કાયદાઓ લાગુ પાડવા પડે છે અને ત્યારબાદ થાય છે। ત્યારબાદનો પ્રશ્ન છે, કારોબારીની શી વિશેષતા છે? તો સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ
તે કારોબારી છે. રાષ્ટ્રપ્રમુખ ક્યારે કટોકટી જાહેર કરી શકે તો યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાનથી ભારત કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તે સમયે તેઓ એટલે કે રાષ્ટ્રપ્રમુખ કટોકટીની સ્થિતિ જાહેર કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવલંકર. કોણ હતા? ગણેશ વાસુદેવ માવલંકર. ભારતના બંધારણીય વડા કોણ છે? તો આપણા રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપ્રમુખ છે તે બંધારણીય વડા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી છે? તો તે 65 અને 62નો રેશિયો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષે અને વડી અદાલતના 62 વર્ષે ફરજ મુક્ત એટલે કે નિવૃત્ત થાય છે. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે કેટલા વર્ષનો? તો કે 7 વર્ષનો. કેટલા વર્ષનો? 7 વર્ષનો અનુભવ જરૂરી છે. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો ત્રિપુરા અને મિઝોરમની જે વડી અદાલત છે તે અસમમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અસમની અંદર આવેલી છે. ભારતમાં કઈ રાજ્ય પદ્ધતિ છે? તો ભારતમાં સંઘીય રાજ્ય પદ્ધતિ છે. કઈ રાજ્ય પદ્ધતિ છે? સંઘીય. સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયાધીશ હોય? તો સર્વોચ્ચ અદાલતમાં 28 ન્યાયાધીશ હોય અને એક મુખ્ય, એટલે કે ટોટલ કેટલા હોય? 29, જેમાંથી એક મુખ્ય અને 28 છે તે ગૌણ ન્યાયાધીશો હોય છે. રાષ્ટ્રપ્રમુખ એડહોક ન્યાયાધીશોની નિમણૂક ક્યારે કરી શકે? તો રાષ્ટ્રપ્રમુખ એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધ્યો છે તો બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક તેઓ કરી શકે છે. ન્યાયતંત્રની આધારશિલા શેને ગણવામાં આવે છે? તો લોકશાહીને ન્યાયતંત્રની આધારશિલા ગણવામાં આવે છે. ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે. હવે વિધાન ખરું છે કે ખોટું તે તમારે જણાવવાનું છે. ભારતમાં ન્યાયતંત્રની વ્યવસ્થા શું ગ્રથિત એટલે કે પિરામિડ સ્વરૂપની છે? તો સાચી વાત છે. તેમનો નાશ ન થઈ શકે અથવા તો તે ક્યારેય ભાંગી ન પડે એટલા માટે આવી બનાવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, એ પણ ખોટું ખોટું છે, કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે? તો આ વાત પણ સાચી છે. ત્યારબાદ છે, રાજ્યના વિસ્તારમાં સર્વોચ્ચ અદાલત જ સર્વોપરી ગણી શકાય? તો આ વાત ખોટી છે, કારણ કે વડી અદાલત જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની, ઘણી બધી કક્ષાઓની અદાલતો હોય છે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, વડી અદાલત જે છે તેમના ન્યાયાધીશની મુદત 65 વર્ષની હોય, તો હમણાં જ આપણે જોયું સાચી વાત છે, અને જે ખોટી વાત છે, સર્વોચ્ચ અદાલતમાં 65 વર્ષની હોય જ્યારે વડી અદાલતમાં કેટલી હોય છે? 62 વર્ષની. હવે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, ગુજરાતમાં વડી અદાલત ગાંધીનગરમાં આવેલી નથી, ક્યાં આવેલી છે? અહેમદાબાદમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. મને આશા છે કે તમને વિડીયોમાં ખૂબ જ મજા પડી હશે અને ઘણી બધી જનરલ નોલેજની માહિતી પણ મળી હશે. આ ખૂબ જ IMP એવા પ્રશ્નો હતા. તો મિત્રો, જો તમને મજા પડી હોય તો આપણી ચેનલને લાઇક કરો અને કમેન્ટમાં લખવાનું ચૂકશો નહીં કે આ વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો. જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકવાનું નથી. તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલવાનું નથી. તો ફરી મળીશું આવા જ એક મોસ્ટ IMP પ્રશ્નો પેપર સાથે અને પ્રશ્નોના જવાબો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.